ભાવનગરના લોખંડ બજારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના 50મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. એ વખતે જે નિશ્ચળતાથી વાત કરતા ને આજે પણ જોઉં તો એ અમારા હજી સ્વામી એવા જ છે, એમના ગુરુ. અને આમ તો કહીએ ને તો અમે ગઢડાના મોટા સદગુરુ યોગાનંદ સ્વામીના શિષ્ય પરિવારના બધા ગુરુ ભાઈઓ છીએ. અહીંયા થયું કે દરબારોમાં બહેનોમાં મહેમાનો આવે ત્યારે બેસવા માટે એક રાવટી કરતા. હવે મંદિરની બાજુમાં રાવટી હતી, એ મંદિર પાડી નાખ્યું, નવું કર્યું તો રાવટી પડી ગઈ. હવે પછી બીજા હરિભક્ત સિવાયના કે અમારે રાવટી કરવી છે. જ્યારે કેશુભાઈ ને એના બાપા અને ગઢડા કોઠારી માધવપ્રિદાસજી સ્વામી, અમારા ત્યાં ગાંધીનગરના ગુરુ હરિપ્રિદાસજી સ્વામી, મારા ગુરુ ત્રિકમચંદ્રદા પુરાણી, હું સાધુ થયો અને ત્રીજે દિવસ સ્થાયી થઈને કુંકળ અમે ગયા હતા. એ વખતે મેં હરિકૃષ્ણદાસજી સ્વામી ને હરિપ્રિદાસ સ્વામી આનો સત્સંગ ને બધું જોયું. ઠેર ઠેર સાંભળ્યા ન હોય આવા શુભ પ્રસંગે એ સત્સંગના મણી જેવા બધા રત્ન જેવા સત્સંગીઓ એને યાદ કરી અને આ સભામાં બેસેલા સૌને પ્રણામ કરી હું વિરામ લઉં છું. પાટોત્સવ નિમિત્તે મંદિર ખાતે અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. ભગવાન ઘનશ્યામ મહારાજને વિવિધ પકવાન ધરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને અન્નકૂટ દર્શન નો લાભ લીધો હતો. 50 વર્ષ સુધી એક ધારો પોતાનો વાર્ષિક દિન જેને આપણે પટોત્સવ કહીએ મંદિરના સંદર્ભની. આજે આપણે બધા કુટુંબ કબીલો લઈને બેઠા છીએ. શ્રદ્ધા અને ભક્તિની સામેના જે પડકારો ઘરમાં નવી ઉછરતી પેઢી આપણી સામે જે પ્રશ્નાર્થો કરે છે આપણે મૂંઝાઈ જઈએ છીએ. કારણ એમની પાસે લોજિક છે, તર્ક છે, એમની પાસે રીઝનિંગ છે, કારણો છે. અને રીઝનિંગ અને લોજિક સિવાય એ કોઈ પણ વાત માનવા તૈયાર નથી, એમને શ્રદ્ધાથી છેટું છે. એટલે આ સંઘર્ષ. બે દિવસ ચાલેલા પાટોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.